નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે રિદ્ધિબા રાજપૂત. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સહિતના દરિયાકાંઠા પર મંડરાઈ રહ્યો છે તોક તે વાવાઝોડાનો ખતરો. સરકારી હોસ્પિટલ સહિતનું તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું. વાવાઝોડાના પગલે પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર. 2000 લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડાયા. જોગમાયા શ્રી પુતિયાઈમાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો. પુતિયાણાના ધારાસભ્ય સહિત અનેક સંતો મહંતોના અગ્નિ સંસ્કારમાં હાજરી. પોરબંદરમાં વાવાઝોડાના પગલે દર્દીઓનું પણ સ્થળાંતર. સરકારી કોવિડ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર લઈ રહેલા 17 દર્દીઓ જૂનાગઢ ખસેડાયા. અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું છે ત્યારે દરિયાઈ કાંઠાના ગામડાઓને સાવચેત કરી દેવામાં આવ્યા છે, તેમજ તંત્ર દ્વારા તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે તોકતે નામનું વાવાઝોડું સર્જાયું છે. હાલ આ વાવાઝોડું વેરાવળથી લગભગ 500 કિલોમીટર દૂર હોવાનું મનાઈ રહ્યું છે. તારીખ 17 મેના સાંજથી તારીખ 18 મે સુધી આ વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલ વાવાઝોડાની ઝડપ 150-160 કિલોમીટર આસપાસ જણાઈ રહી છે. ત્યારે વાવાઝોડાની શક્યતાને પગલે પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદરના બંદર પર ભયજનક 2 નંબરનું સિગ્નલ દેખાડી દેવામાં આવ્યું છે, તેમજ માછીમારોને હાલ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી રહી છે. વાવાઝોડાના પગલે કોઈ પણ આપત્તિ સર્જાય તો રાહત કામગીરી માટે એનડીઆરએફની 2 ટીમ પણ પોરબંદરમાં તૈનાત કરી દેવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. આગામી 2-3 દિવસમાં વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેને લઈને પોરબંદર જિલ્લાનું સરકારી તંત્ર પણ સજ્જ બની ગયું છે. જો રાહત કામગીરીની જરૂર પડે તો તેના માટે પણ એનડીઆરએફની 2 ટીમ ગઈ રાત્રે જ પોરબંદરમાં આવી ગઈ છે અને તે સજ્જ પણ થઈ ગઈ છે બચાવ અને રાહતની કામગીરી માટે. તો આપ જોઈ શકો છો જે પોરબંદરનો આ ચોપાટીનો દરિયો છે, દરિયા પરથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. લગભગ ગઈકાલ સાંજથી જ પોરબંદરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વરસાદ હજુ સુધી બપોર સુધી થયો નથી, પરંતુ વાતાવરણ જે છે તે વરસાદી માહોલ જેવું જોવા મળી રહ્યું છે. તો આ વાવાઝોડાના પગલે પોરબંદર તાલુકાના લગભગ 14 જેટલા દરિયાકાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોના જો લોકોને સ્થળાંતર કરવું પડે તો તે સ્થળાંતર કરી અને કઈ જગ્યાએ મૂકવા તે જગ્યાઓ ચોક્કસ જગ્યાઓ પણ નક્કી કરી દેવામાં આવી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વાવાઝોડાની શક્યતાને પગલે કોવિડ હોસ્પિટલમાં પણ સાવચેતીના પગલાઓ લેવાઈ રહ્યા છે, જેમાં જનરેટર અને વધારાના બેડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ વાવાઝોડાના ખતરો પણ મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની અશક્યતાને પગલે પોરબંદરની બંને સરકારી કોવિડ હોસ્પિટલો સજ્જ કરી દેવામાં આવી છે, જેમાં વાવાઝોડાને લઈને જો વીજ પુરવઠો ખોરવાય તો દર્દીઓને મુશ્કેલી ન પડે તેવા હેતુસર ભાવસીજી કોવિડ હોસ્પિટલમાં 2 જનરેટરના ડીજી સેટ અને નર્સિંગ કોવિડ હોસ્પિટલમાં 1 જનરેટર સેટ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે પૂરતા ઈંધણના સ્ટોક પણ રાખવામાં આવ્યો છે. તો વાવાઝોડામાં કોઈ દુર્ઘટના સર્જાય અને ઈજાગ્રસ્ત થાય તેવા લોકો માટે અલગ બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હું એસડી ધાનાણી, ખાસ ફરજ પરના અધિકારી, ભાવસીજી સિવિલ હોસ્પિટલ પોરબંદર. આપણે સૌ જાણીએ છીએ તેમ મહાવિનાશકાય વાવાઝોડું પોરબંદર તરફ
આવતીકાલે સાંજે અથવા તો પરમથી સવાર સુધીમાં ત્રાટકેવી સંભાવના છે, જેને ધ્યાને લઈને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે અમે તમામ આગેત અગમચેતીના પગલાઓ લઈ રહ્યા છીએ. જેમ કે આપણા વાવાઝોડાના કારણે પાવર ફેલ્યોર થાય તો બંને ડીજી સેટ સિવિલ હોસ્પિટલમાં લાગેલા છે, એને આપણે અગાઉ ચેક કરી લીધા છે, તેમાં પૂરતું બળતણ આપણે ભરાઈ દીધું છે. આ ઉપરાંત 200 લિટર ડીઝલનો જથ્થો પણ અનામત આપણે રાખી દીધો છે, એટલે એનાથી આપણે 3 દિવસ સુધી પાવર ફેલ્યોર થાય ડીજી સેટ પર આપણી હોસ્પિટલ ચલાવી શકીએ તેમ છીએ. સાથે સાથે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આજુબાજુ ભારે પવનના કારણે કે વરસાદના કારણે કોઈ વસ્તુ ઉડે અને કોઈને વાગે તો એ તમામ વસ્તુઓ આપણે સલામત સ્થળે દૂર ખસેડીને મૂકી દઈએ છીએ. અમુક ભારે વસ્તુ ન ખસી શકે તો એને ભેગી કરી અને દોરડી કે ફેન્સિંગ વડે બાંધી દઈશું, જેથી કરીને એ પણ ઉડે નહીં અને કોઈને નુકસાન ન કરે. ઝાડ નડતરૂપ ઝાડ જે ડાળીઓ તૂટી જાય એવી હતી એને પણ આપણે અત્યારે નગરપાલિકાવાસી ટ્રીમિંગ કરાવી રહ્યા છીએ. સાથે સાથે નર્સિંગ સ્ટાફ મેડિકલ સ્ટાફને પણ આપણે જરૂરી સૂચના આપી દીધી છે કે કોઈ આવું વાવાઝોડા વખતે કદાચ એકાદ જમીન માટે લાઇટ જાય તો કોઈ ગભરાય નહીં, પેનિંગ ન થાય. આપણે ઓલ્ટરનેટિવ ડીજી સેટથી તરત લાઇટ ચાલુ કરી દઈશું, એટલે કોઈ મૂંઝવણ ના રહે. ઓક્સિજનના બાટલા દરેક રૂમમાં આપણે દર્દીઓ પાસે રાખેલા છે, બીજી વસ્તુ રાખેલી છે, એ ધ્યાને લેતા આપણે દરેક વોર્ડના અને દરેક રૂમના બારી બારણા મજબૂત રીતે બંધ થઈ જાય એ માટે મિસ્ત્રીને પણ અત્યારે કામે લગાડી દે, જેથી કરીને ભારે પવનના સમયે આપણે બંધ કરી અને વાવાઝોડાને અંદર વોર્ડમાં પણ આવતું અટકાવી શકીએ. સાથે સાથે વાવાઝોડાના કારણે આપણા દરિયાપટ્ટીના ગામડાઓમાં કે પોરબંદર શહેરમાં કે ક્યાંય કોઈ અકસ્માત કે બીજા કોઈ કારણે પણ જો કોઈ નાગરિકો ઘવાય તો એના માટે પણ આપણે નર્સિંગ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ટ્રોમા સેન્ટર શરૂ કર્યા છે, જેમાં લગભગ 13-15 પથારી રાખીશું, વેન્ટિલેટર આઈસીયુ સુવિધા રાખીશું અને પૂરતો એ પ્રમાણે પણ દવાનો જથ્થો અને ડોક્ટરનો સ્ટાફ ત્યાં આપણે ઉપલબ્ધ રાખવાના છીએ. વાવાઝોડાની શક્યતાને પગલે વહીવટીતંત્ર સુસજ્જ થયું છે, તો સાથે સાથે પોલીસ અને હોસ્પિટલના તંત્રને પણ સજ્જ કરી દેવામાં આવ્યું છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો ઉકતે વાવાઝોડાના પગલે પોરબંદરની ચોપાટીના દરિયાઈ કાંઠે જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, જેમાં 5 દિવસ માટે ચોપાટી પર પ્રવેશ બંધી અંગે હુકમ કરવામાં આવ્યો છે. પોરબંદરથી મહુવા સુધીની દરિયા કિનારા પર વાવાઝોડું ત્રાટકવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે, ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડી જિલ્લાના ચોપાટી સહિતના દરિયા કિનારા પર તારીખ 16 મે થી 20 મે સુધી પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. તો ચોપાટીના મુખ્ય રસ્તા પર પોલીસની પણ તૈનાત કરી દેવામાં આવી છે. જે લોકોને પ્રવેશ બંધી અંગે જાણકારી નથી હોતી તે લોકો ચોપાટી પર પોતાના નિયત્યક્રમ પ્રમાણે પક્ષીઓને ચણ નાખવા માટે આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા તેમને દરિયાઈ કાંઠા સુધી પહોંચવા ન દઈ અને રસ્તા પરથી જ પરત મોકલી દેવામાં આવી રહ્યા છે. તો ઉકતે વાવાઝોડાને લઈને હાલ પોરબંદરના વહીવટી વિભાગ દ્વારા પોરબંદરના ચોપાટી સહિતના દરિયાકાંઠા ઉપર લોકો માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. વાવાઝોડાની અસર હાલ પોરબંદરમાં જોવા મળશે, જેને લઈને હાલ એ આ દરિયાકાંઠા ઉપર પ્રવેશબંધી જે ફરમાવી દેવામાં આવી છે. તો બીજી તરફ ખાસ કરીને ચોપાટી ઉપર જ્યાં પ્રવાસીઓની જે વધુ પ્રમાણમાં આવતા હોય અને ભીડ રહેતી હોય ત્યારે પ્રવાસીઓ માટે પણ જે પોરબંદર નગરપાલિકા દ્વારા આ પ્રવેશબંધી કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં જે વાવાઝોડાની અસર ઓછી ન થાય ત્યાં સુધી આ પ્રવેશબંધી મુલતવી રાખવામાં આવી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વાવાઝોડાને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં સર્વ કરવામાં આવી રહ્યા છે. જો સ્થળાંતરની જરૂર પડે તો 20 જેટલા આશ્રય સ્થાનો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે, તેમજ આ આશ્રય સ્થાનો પર રહેવા, જમવા અને મેડિકલ સહિતની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. સંભવિત તોકતે વાવાઝોડાને અનુસંધાને પોરબંદર શહેરી વિસ્તાર ખાતે આપણે 20 જેટલા અલગ અલગ શેલ્ટર હોમની વ્યવસ્થા કરેલી છે, જે સમાજની વંડીઓ અને સ્કૂલોમાં છે. આપણે સિટીના જે નીચાણવાળા વિસ્તાર છે, નવો કુંભારવાડો, સુભાષનગર, અન્ય ખાડી વિસ્તાર, આ તમામમાંથી જે જગ્યાએ પાણી ભરાવાની એવી શક્યતા રહેલી છે ત્યાંથી લોકોને વિવિધ બસ દ્વારા અહીંયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટેનું તમામ ડિટેલ પ્લાનિંગ થઈ ચૂકેલું છે, કયા વિસ્તારના કેટલા લોકો કયા ટ્રાન્સફર કરવાના છે, કઈ બસ દ્વારા કરવાના છે, એ તમામનું ડિટેલ પ્લાનિંગ વિથ કોન્ટેક નંબર તમામ સ્ટાફને પણ આપી દેવામાં આવેલું છે. આ તમામ શેલ્ટર હોમ ખાતે આપણા નગરપાલિકાનો સ્ટાફ પણ છે અને આપણા વિવિધ વિભાગના અધિકારી શ્રી કર્મચારીઓને વિવિધ ડ્યુટી પણ આપવામાં આવેલી છે અને આ અંગેનું સંપૂર્ણ પ્લાનિંગ થઈ ચૂકેલું છે. પોરબંદરમાં વાવાઝોડાના પગલે પાલિકા દ્વારા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં હોસ્પિટલ રોડ, નવયુગ વિદ્યાલય, એમજી રોડ અને એસટી રોડ સહિતના વિસ્તારોમાં વાવાઝોડા દરમિયાન નુકસાન કરી શકે તેવા મોટા વૃક્ષોની ડાળીઓને કાપવામાં આવી હતી.
પોરબંદરમાં વાવાઝોડાની શક્યતાને લઈને એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. તમામ સાધનોથી સજ્જ 50 જેટલા જવાનો રાહત કામગીરી માટે તૈયારી કરી રહ્યા છે. સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે પોરબંદરનું સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે. એનડીઆરએફની બે ટીમ પોરબંદરમાં આવી પહોંચી છે. આ ટીમોની અલગ અલગ જગ્યાએ આશરો આપવામાં આવ્યો છે, જેમાં એનડીઆરએફની ટીમ પંજાબના ભટિંડા ગામથી પોરબંદર ખાતે આવી છે. આ ટીમના ઇન્સ્પેક્ટર ગુર મહેશસિંહના જણાવ્યા અનુસાર બંને ટીમો રેસ્ક્યુ માટે સક્ષમ છે, તેમજ 4 જેટલી આઉટબોટ, બોયા, લાઈફ સેવિંગ જેકેટ, કટર અને જનરેટર સેટ સહિતના સાધનો પણ તેમની પાસે ઉપલબ્ધ છે. આ ટીમ ઊંચી બિલ્ડિંગમાંથી રેસ્ક્યુ કરવામાં તેમજ ઊંડા પાણીમાંથી પણ રેસ્ક્યુ કરવા સક્ષમ છે. એનડીઆરએફ ઉપરાંત એસડીઆરએફ ટીમની પણ પોરબંદર ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. मैं इंस्पेक्टर जी गुरमेर सिंह, हमारी टीम 7th एनडीआरएफ बठिंडा से आई है. कल हमारी 5 टीमें डीसीएनआई एयरपोर्ट बठिंडा से एयरलिफ्ट हुई थी, जिसमें मेरी टीम को यहाँ पोरबंदर में डिप्लॉय किया गया है. तो कातें साइक्लोन को देखते हुए हमारे को यहाँ प्री पोजीशन किया गया है. तो कातें सब साइक्लोन से कोई भी ऐसी कंडीशन बनती है, आबाद स्थिति बनती है, उससे निपटने के लिए हमारी टीम पूरी तरह से साजो सामान के साथ तैयार है. अगर फ्लड की सिचुएशन आती है तो फ्लड रेस्क्यू के इक्विपमेंट हैं. अगर तेज हवाओं के साथ रोड ब्लॉक, मकानों को नुकसान होता है तो उसके लिए हमारे पास कटिंग इक्विपमेंट्स हम लोग लेते हैं. कोई हाई राइज बिल्डिंग में कोई लोग ट्रैप हो जाते हैं, उसके लिए हमारे पास रॉक रेस्क्यू की टीम भी हमारे साथ है. और किसी भी स्थिति में निपटने के लिए हम लोग तैयार हैं. और सेल्फ कंटेन है हम लोग, क्योंकि ये साइक्लोन में लाइटिंग व्यवस्था भी सब कट हो जाती है, कम्युनिकेशन भी ठप हो जाता है. तो हमारे कम्युनिकेशन का खुद का साधन है और लाइटिंग के लिए हमारे पास जनरेटर. सर कितने लोग हैं टीम में? 25 लोगों की हमारी टीम है. પોરબંદર તરફ આવી રહેલું વાવાઝોડું જો ત્રાટકશે તો ખાસ કરીને દરિયાઈ કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ખાસું નુકસાન થઈ શકે છે. ત્યારે રેસ્ક્યુ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ વાવાઝોડાની શક્યતાને પગલે પોરબંદરનું પીજીવીસીએલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. વીજ પુરવઠો ખોરવાય તો વ્યવસ્થા કરવા માટે અનેક ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાને લઈને મોટાભાગના સરકારી વિભાગો દોડતા થઈ ગયા છે, ત્યારે પીજીવીસીએલના 22 જેટલી ટીમ અને કોન્ટ્રાક્ટરની 16 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ખાસ કરીને હોસ્પિટલ સહિતના સ્થળે વીજ પુરવઠો ખોરવાય તો વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવી છે. પીજીવીસીએલના 22 ટીમોમાં 106 જેટલા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની 16 ટીમોમાં 99 જેટલા સભ્યો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. તેમજ ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટમાં પણ 2 ફીડરની વ્યવસ્થા કરવામાં આવી છે અને પીજીવીસીએલના કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી પણ રાખવામાં આવી છે. વાવાઝોડાને લઈને પીજીવીસીએલની શું તૈયારી છે? પીજીવીસીએલ પોરબંદર સર્કલમાં વાવાઝોડાને લઈને પોરબંદર જિલ્લા માટે જે વ્યવસ્થાઓ છે તે મુજબ ડિપાર્ટમેન્ટલ ટીમ 22 પોરબંદર જિલ્લા માટે અને મેન પાવર છે 106. કોન્ટ્રાક્ટરની ટીમો પણ તૈનાત રાખે છે, જે 16 ટીમો છે અને એનો મેન પાવર 99 છે. તેમજ મટીરિયલ માટે બધી જ વ્યવસ્થા રાખેલી છે. મટીરિયલની જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સમયસર બધું મટીરિયલ મળી જાય તેવી પણ વ્યવસ્થા રાખેલી છે. હાલ જે આ કોવિડના અનુસંધાને જે કંઈ હોસ્પિટલો છે, ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ છે, આ બધામાં એક સોર્સ મળે છે, વૈકલ્પિક સોર્સ વીજળીનો પણ બીજો રાખેલો જ છે. અને વધારામાં જે તે સંસ્થાને પોતાનો ડીજી સેટ પણ રાખવા માટે સૂચન કરેલ છે. અત્યારે આ રીતે પાવર જળવાઈ રહે એ માટેના પૂરતા પ્રયત્નો પીજીવીસીએલ તરફથી કરવામાં આવેલા છે. હાલ કોરોનાની મહામારી ખાસ કરીને હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય તો દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે, ત્યારે હોસ્પિટલ વીજ પુરવઠાને લઈને પીજીવીસીએલ ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને મોજા પણ ઉછળી રહ્યા છે, જેના કારણે બોટ અને પિલાણો દરિયાકાંઠે લાગરી દેવામાં આવી છે. પોરબંદરમાં તારીખ 17 મેના 7-18 મે સુધી રહેલા વાવાઝોડાની શક્યતાને પગલે પોરબંદરની તમામ બોટો કિનારા પર લાગરી દેવામાં આવી છે. તો વાવાઝોડા નાના પિલાણોને પણ ભારે નુકસાન કરી શકે, જેને લઈને પિલાણોમાં પણ કિનારે લાગરી દેવામાં આવ્યા છે. અસ્માવતી ઘાટથી લઈને સ્ટેટ લાઇબ્રેરી સુધીના દરિયાઈ કાંઠે પિલાણો લાગરી દેવામાં આવ્યા છે અને એકબીજાને દોરડાથી બાંધી દેવાય છે, જેથી ભારે પવન ફૂંકાય તો પિલાણમાં ઓછું નુકસાન થાય. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
તો બીજી તરફ મિયાણી ગામે પણ 200 જેટલા પિલાણો દરિયા કિનારે સલામત સ્થળે લાગરી દેવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે પિલાણોને નુકસાન ન થાય તેવા હેતુસર આ વિસ્તારમાં રહેતા 3000 જેટલા માછીમારોને સલામતીના પગલા રૂપે આ પિલાણો સલામત સ્થળે ખસેડી દીધા છે. પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ હજુ પણ વધી રહ્યું છે. જો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિમાં સુધારો જોવા મળતા હોસ્પિટલના તંત્રએ રાહતનો દમ લીધો છે. પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલની જો આજની સ્થિતિની વાત કરીએ તો ભાવસીજી કોવિડ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 60 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 14 દર્દીઓને બાયપેપ મશીન પર સારવાર ચાલી રહી છે. ત્યારે સેમી આઇસોલેશનમાં 92 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે પણ ત્રણેય વોર્ડને મળીને 94 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિવિધ વિસ્તારોમાં અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. છેલ્લા 15 દિવસથી આ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી સ્થાનિકો મુશ્કેલી પડી રહી છે. પોરબંદર શહેર જિલ્લા પંચાયત રોડ, વાઘેશ્વરી પ્લોટ, એસટી રોડ, ભોઈવાડો અને સલાટવાડા સહિતના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે અંધારપટ છવાયો છે. લોકોને અનિવાર્ય સંજોગોમાં રાત્રિના સમયે ઘરની બહાર જવાનું થાય ત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંધારપટ અંગે 15 દિવસ પહેલા પાલિકા તંત્રની લેખિત રજૂઆત થઈ હોવા છતાંય આ સ્ટ્રીટ લાઇટો સમારકામ કરવામાં આવ્યું નથી. પોરબંદર શહેરના સલાટવાડા, નાગરવાડા, વાઘેશ્વરી પ્લોટ, જિલ્લા પંચાયતની સામે, એસટી બસ સ્ટેશન રોડ વગેરે જગ્યાએ છેલ્લા 15 દિવસથી આ બંધ લાઇટો છે અને આ તમામ ફરિયાદો વિગતવાર રૂબરૂ જઈને આ નાગરિક આ ઇલેક્ટ્રિક બ્રાન્ચમાં નોંધાવેલ હોવા છતાં 15 દિવસથી આ રેઢિયાળ કર્મચારીઓ કરતા નથી અને ઓફિસની અંદર જવાબદાર કર્મચારીઓ હાજર પણ હોતા નથી અને હેમંત પટેલને વારંવાર આ બાબત ફોન કરવા છતાં હેમંત પટેલ કોઈનો ફોન ઉપાડતા નથી. જિલ્લાના ઊંચા અધિકારી, નવા આવેલા જિલ્લા કલેક્ટર સાહેબ ફોન ચાલુ મિટિંગમાં પણ ઉપાડે છે અને હેમંત પટેલ પ્રજાના પૈસે રૂપિયાથી આ મોટરોમાં ફરે છે અને સારી એવી રકમનો પગાર મેળવે છે, છતાંય આ હેમંત પટેલ કોઈના ફોન ઉપાડતા નથી. જિલ્લા કલેક્ટર સાહેબ, નવા આવેલા અશોક શર્મા સાહેબ તાત્કાલિક હેમંત પટેલને સૂચના આપે અને નાગરિકોના ફોન ઉઠાવે અને નાગરિકોના સામાન્ય પ્રશ્નો હલ થાય, લાઇટ, પાણી, રસ્તા અને સફાઈ એવી સૂચના આપે. આ ચીફ ઓફિસરની ગંભીર પ્રકારની બેદરકારી છે કે તેઓ જવાબદાર અધિકારી છે છતાંય ફોન ઉપાડતા નથી અને 15 દિવસથી આ બંધ લાઇટોનું સમારકામ થતું નથી. કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર એની મનમાની ચલાવે છે જેને કારણે આ લાઇટો રિપેર નથી થતી. તો જિલ્લા કલેક્ટર, નવા આવેલા સાહેબ તાત્કાલિક હેમંત પટેલને સૂચના આપે એવી પોરબંદરના નાગરિકોથી મારી વિનંતી છે. હાલ વાવાઝોડું અને કોરોનાની મહામારી જેવી પરિસ્થિતિમાં બંધ સ્ટ્રીટ લાઇટનું વહેલી તકે સમારકામ થાય તેવી તમામ વિસ્તારોમાંથી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચારમાં આગળ વધીએ તો પોરબંદરના નવનિયુક્ત પાલિકા પ્રમુખ દ્વારા વિકાસના કાર્યોને વેગવંતા બનાવી રહ્યા છે, જેમાં આજે જૂની ખડપીઠ પેવર બ્લોકથી મઢી દેવાની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં શહેરી વિકાસના કામો ધમધમી રહ્યા છે. ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના માર્ગદર્શનના અનેક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ખડપીઠ વિસ્તારમાં પેવર બ્લોકથી મઢવાના કામનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે પણ આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ મોદીનગરની પાછળના ભાગનો રસ્તો પણ આરસીસીની નવીનીકરણ થઈ રહ્યો છે, જેનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખડપીઠમાં પાણી ભરવાની સમસ્યા લગભગ દર ચોમાસે જોવા મળતી હતી, ત્યારે ખડપીઠ પેવર બ્લોકથી મઢાયા બાદ પાણી ભરવાની સમસ્યા હળવી થશે. આજરોજ અમારી ખડપીઠ જુબેલીના પુલ પાસેની, જેનું ખાતમુહૂર્ત અમારા ધારાસભ્ય શ્રી બાબુભાઈ ભોકરિયા સાહેબના હાથે કરવામાં આવ્યું. આ ખડપીઠને આટલા વર્ષો થયા, જ્યાં લીલું વેચતા હોય, લીલું લેવાવાળા આવતા હોય, ગાયોને આવતી હોય, એટલે એકદમ ચોમાસાના સમયમાં પાણી ભરાઈ જાય, ગોઠળ ગોઠળ સુધી કોઈ આવી ન શકતો, પાણી ભરાઈ આવવામાં મુશ્કેલી પડતી. માટે અમે લોકોએ 95 લાખ રૂપિયાનું પેકેજ બનાવ્યું. એમાં 76 લાખ રૂપિયાનો આખું ખડપીઠને સિમેન્ટથી પેવરથી મઢી દેવાની, હાઈમેસ ટાવર ઊભો કરી દેવાનો અને સાથે સાથે મોદીનગરની પાછળનો રસ્તો એ પણ અમે સીસી રોડમાં લઈ લીધો છે. બરાબર આ રીતના અમે જે વિકાસના કામો આગળ વધારે છે એમાં પબ્લિકને ક્યાં ફાયદો થાય છે એ ધ્યાનમાં રાખી, પબ્લિકને, મૂંગા પશુઓને, એ બધાને ધ્યાનમાં રાખીને અમારું કામ આગળ વધારીએ છીએ.
મોદીનગરની પાછળના ભાગમાં રસ્તાનું નવીનીકરણ અને ખડપીઠમાં પેવર બ્લોકથી કામ રૂપિયા 95 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આંતરરાષ્ટ્રીય કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના નિધન અંગેના ફેક મેસેજ વાયરલ થયો હતો, જેના પરિણામે દેશ વિદેશના તેમના અનુયાશીઓના ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે ભાઈશ્રી પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાનો વિડીયો સંદેશ આપ્યો હતો. કોઈ પણ ન્યૂઝ મેસેજની ખરાઈ કર્યા વગર ફોરવર્ડ ન કરવા રમેશભાઈ જણાવ્યું હતું. આપ સભી કો જય શ્રી કૃષ્ણ, હરિઓમ. બડી પીડા હો રહી હૈ કલ સે, જિસ પ્રકાર સે કુછ લોગો ને ફેક ન્યૂઝ દેશ ઓર વિદેશ મેં સબ જગહ ફેલાયે હૈ. ભગવાન શ્રી હરિ કી કૃપા સે મેં સંપૂર્ણ સ્વસ્થ હું और आनंदपूर्वक भगवान श्री हरि की सेवा में, मेरे स्वाध्याय में, सत्संग में और सांदीपनी के द्वारा जो COVID-19 का रिलीफ वर्क चल रहा है उसमें हम सब लोग व्यस्त हैं. आप सब से इसलिए संवाद कर रहा हूँ कि कोई चिंता न करें. आप लोगों को जो कष्ट हुआ है, आप लोगों को जो पीड़ा हुई है, वो जान करके मुझे पीड़ा हुई है, मुझे दुख हुआ है, लेकिन भगवान सबको सद्बुद्धि दें और आप सभी समग्र विश्व के मंगल के लिए प्रार्थना करते रहें. मैं आप लोगों से भी एक बात जरूर कहना चाहूँगा इस समय कि कोई भी न्यूज़ आपके पास आए तो पहले उसकी खराई करें और फिर फॉरवर्ड करने की, नहीं तो हमारी ये आदत भी कहीं ना कहीं ऐसे लोगों को मदद रूप हो जाती है. ये COVID-19 के साथ हमारा युद्ध चल रहा है, एक साइक्लोन आ रहा है, भगवान करे कि वो समंदर में ही शांत हो जाए, लेकिन उसके लिए भी हम लोग पूर्व तैयारी कर रहे हैं. तब ऐसी बातों से हम बचें, फेक न्यूज़ को ज़्यादा न फैलावें और पहले हमेशा सत्यता करें, उसकी खराई करें, तभी फॉरवर्ड करें. आप सबका भगवान श्री हरि मंगल करें. ऐसी कामना के साथ फिर से एक बार भगवान श्री हरि का प्रेम आप सभी लोगों के माध्यम से ही मुझ पर बरस रहा है, ऐसा मानते हुए आप सभी के मंगल की भगवान श्री हरि से कामना. सभी को जय श्री कृष्ण, प्रणाम. કુતિયાણા શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેના કારણે તાલપત્રી સહિતની ચીજોનું ધોમ વેચાણ થઈ રહ્યું છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર જ્યારે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે કુતિયાણા શહેરમાં રવિવારે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કુતિયાણા શહેરમાં તાલપત્રી સહિતની ચીજવસ્તુઓનું વેચાણ વધી રહ્યું છે. આવી ચીજોનું ખરીદી માટે સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. ભારે પવન સાથે પોતાનું પાકનું રક્ષણ કરવા માટે ખેડૂતો સહિત લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં વાવાઝોડાના પગલે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લગભગ 2000 જેટલા લોકોને આશ્રય સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. પોરબંદરમાં વાવાઝોડાની શક્યતાને લઈને શહેરના ઝુંડાળા, સુભાષનગર, ખાડી કાંઠાના વિસ્તારોમાં રહેતા લગભગ 2000 જેટલા લોકોને આશ્રય સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. 20 જેટલા આશ્રય સ્થાનોમાં ખસેડેલા તમામ લોકોને કોરોનાના રેપિડ ટેસ્ટ ફરજિયાતપણે કરવામાં આવી રહ્યો છે. આ આશ્રય સ્થાનો પર લોકો માટે સરકારી તંત્ર રહેવા, જમવા તેમજ મેડિકલ સહિતની સુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ વાવાઝોડાનો ખતરો નજીક આવી રહ્યો છે ત્યારે વધુ 7000 લોકોનું સ્થળાંતર થવાની શક્યતા જણાઈ રહી છે. હાલ તો પોરબંદર જિલ્લાના વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે અને વધુમાં વધુ લોકોને કુદરતી આફત વખતે બચાવવા માટે પ્રયત્નશીલ બની ગયું છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ તોકતે નામની આફત ઊભી થઈ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે તોકતે નામનું વાવાઝોડું જે સર્જાયું હતું તે સૌરાષ્ટ્ર તરફ આગળ ગતિમાન થઈ રહ્યું છે. લગભગ વેરાવળથી 500થી વધારે કિલોમીટર દૂર આ વાવાઝોડું હાલ જોવા મળી રહ્યું છે. જ્યારે આજે આ સાંજના સમયે પોરબંદરમાં પણ વાતાવરણમાં જોઈ શકો છો રીતસરનો પલટો આવી ગયો છે. વાતાવરણમાં પલટો જોવા મળે છે. સમગ્ર પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે હજુ સુધી વરસાદ પડ્યો નથી આ જિલ્લામાં ક્યાંય પણ, પરંતુ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ વાવાઝોડાના પગલે વહીવટી તંત્ર પણ સજ્જ બની ગયું છે. પોરબંદર શહેરના સુભાષનગર, ઝુંડાળા અને ખાડીકાંઠાના વિસ્તારો સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર કરવાની કામગીરી આજ સાંજથી હાથ ધરવામાં આવી રહી છે. લગભગ આજે
2000 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, 20 જેટલા આશ્રય સ્થાનો પર આ લોકોનું સ્થળાંતર થશે અને ત્યાં જમવા રહેવા સહિત મેડિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। તો જે લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે તે લોકોનો રેપિડ ટેસ્ટ પણ કોરોના રેપિડ ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવી રહ્યો છે। સરકારી તંત્રમાંથી જે માહિતી મળી રહી છે તે મુજબ લગભગ તબક્કાવાર 7000 જેટલા લોકોનું વાવાઝોડાને લઈને સ્થળાંતર કરવામાં આવશે। હાર્દિક મેઘનાથી અને વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાણાવાવ તાલુકાના નેરાણા ગામની દેવી સ્વરૂપ ગણાતા પુતિયાઈમાં ગઈકાલે દેવલોક પામ્યા હતા, ત્યારે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા ઉપરાંત સંતો મહંતો અને કલાકારોએ હાજરી આપી હતી। ઘીડ વિસ્તારમાં નેરાણા ગામના સોનલમાના ઉપાસક અને દેવી સ્વરૂપ પૂજાતા આઈશ્રી પુતિયાઈમાં ગઈકાલે સ્વર્ગલોક પામ્યા છે। શ્રી પુતિયાઈના સ્વર્ગલોકના સમાચારથી જ પોરબંદર અને રાણાવાવ પંથકના સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। છેલ્લા કેટલાય દિવસોથી બીમારીને કારણે તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારે આજે તેમણે દેહ ત્યાગ કર્યો હતો, ત્યારે તેમના પાર્થિવ દેહને નેરાણા ધામ ખાતે લાવવામાં આવ્યા હતા। વહેલી સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે અનેક ભક્તોની આંખ ભરાઈ આવી હતી। જોકે લોકોની ભીડ ન થાય તે માટે તેમના પાર્થિવ દેહને દર્શનમાં રખાયો ન હતો। આ તકે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો। તો રાણાવાવ કુત્યાણાના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા અને જૂનાગઢના મહંત ઇન્દ્ર ભારતી બાપુ, માણાવદરના નેહલગીરી બાપુ તેમજ મડડા સોનાલાઈ માતાજી મંદિરના મહંત સહિતના અનેક સંતો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં માતાજી સ્વરૂપ ગણાતા પુતિયાઈમાના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા। પુતિયાઈમાનું જીવન એક સાક્ષાત જગદંબા જેવું હતું, અમે અનુભવ કરેલો। સોનબાઈમાં મઢડાના પાદરમાં સૌરાષ્ટ્રને જેને ઉજળું કર્યું, આખા ગુજરાતમાં એક શ્રદ્ધાનું જે બાનું લઈ અને સોનબાઈમાં આપેલી કાંબિયું, સોનબાઈમાં આપેલો ભેળિયો, જેને એવો ઉજળો દીપાવ્યો, જેના હયામાં જેના મુખમાં એક જ નામ, સોનલ 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 સિવાય બીજું નામ નહીં, 18 વર્ણ ઉપર મેર સમાજ એક નહીં, 18 વર્ણ ઉપર જેનો એક પ્રેમ, જેની એક ભાવના, જેની એક ઉદારતા, જેના કોઈ મારી આગળ શબ્દો નથી। કારણ કે ભગત બાપુએ કીધું છે, માડી તારા પરચા કોકે જોયા કાગ, માડી તારા પરચા કોકે ભળ્યા કાગ, જગતમાના ચરણ સુધી આપણે બધા ભાગશાળી છીએ, આપણે બધા એના છોરુડા પહોંચી ગયા, બસ છેલ્લે વધારે કઈ નહીં બોલું, પણ મેર સમાજ એક ને 18 સમાજને ઉપર આપ તૂટ્યું છે। સૌરાષ્ટ્ર બરોડો ઘેડ આજ મોટો આઘાત લાગ્યો છે અમને, બધાના હયામાંથી એક જ નામ નીકળે છે, પુતિયાઈમાં બસ આત્મા જગદંબાની દિવ્ય ચેતના અમારા બધા ઉપર કાયમની માટે કરુણા વરસાવતી રહે। જય માતાજી, જય સોનબાઈ। પોરબંદરમાં આજે પણ જાણે કોરોનાનો બ્લાસ્ટ થયો હોય તેમ 79 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે। જોકે છેલ્લા 4-5 દિવસથી કોરોનાના આંકડામાં વધારો થઈ રહ્યો છે। ગઈકાલે 52 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, તો આજે 4 જેટલા દર્દીઓના મોત પણ નોંધાયા છે। વાવાઝોડાના પગલે પોરબંદર કોસ્ટગાર્ડ પણ સતર્ક બની ગયું છે। કોસ્ટગાર્ડના ખાસ હેલિકોપ્ટર દ્વારા દરિયામાં પેટ્રોલિંગ કરી હજુ પણ જો કોઈ માછીમાર બોટ દરિયામાં જોવા મળે તો તેને કાઠે જવા સૂચનો આપવામાં આવી રહી છે। લાઉડસ્પીકરના માધ્યમથી દરિયામાં રહેલા માછીમારોને કાંઠા વિસ્તારોમાં સલામત સ્થળે પહોંચી જવા કોસ્ટગાર્ડ દ્વારા સૂચના પણ આપવામાં આવી રહી છે। હાલમાં એક જ મહત્વના સમાચાર મળી રહ્યા છે। પોરબંદરમાંથી કેટલાય કોરોના દર્દીઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। સરકારી કોવિડ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં સારવાર લઈ રહેલા 17 જેટલા દર્દીઓનું જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકારના વાવાઝોડાને લઈને સૂચના આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોરબંદરમાં વાવાઝોડાની શક્યતાને પગલે પોલીસ તંત્ર પણ સજ્જ બની ગયું છે। પોરબંદર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સેની તમામ તૈયારીઓ અને વ્યવસ્થા અંગે પત્રકારોને પણ માહિતગાર કર્યા હતા। હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ તોકતે વાવાઝોડા જ્યારે 17મી અને 18મી તારીખે ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કોસ્ટલ એરિયામાં જ્યારે લેન્ડફોલ એટલે કે જ્યાં આ ટકરાવશે આ પોરબંદરના નજીકના વિસ્તાર રહેશે અને આ તોટે વાવાઝોડામાં આપ લોકોને ખબર જ છે કે 150 થી 180 કિલોમીટર પ્રતિ ઘંટા પ્રતિ કલાકની વેગ સ્પીડથી
या हवा चाल से जे भी जो झोपड़ा छे पतरा वाला मकान छे जर्जरित स्ट्रक्चर्स मकानों छे आमा 100% नुकसान थवानू छे। साथे साथ तेज वरसाद जो कि 20 सेंटीमीटर जो 8-10 इंच नी वरसाद छे जो खूबज हेवी अमाउंट ऑफ रेनफॉल छे आती नीचा वाला विस्तारों में अने जो जूना स्ट्रक्चर्स छे जूना मकानों छे जर्जरित मकानों छे आमा पन डैमेज थवानी पूरी पूरी शक्यता छे। एना लीधे पोरबंदर जिला तंत्र पोरबंदर पुलिस द्वारा आज थी लोगों ने आ प्रकारना जो जर्जरित मकानों में झोपड़ा में पतरा वाला मकानों में स्ट्रक्चर्स में रहे छे आ लोगों ने स्थलांतरण करवामां आवी रह्या छे। कल सवार तक आ कार्रवाई पूरी थई जशे। मारी पोरबंदर नी जनता थी आ अपील छे के सरकारी तंत्रना पोरबंदर पुलिसना सहयोग करे जेथी झीरो कैजुअल्टी झीरो मृत्यु ने अपने जो एक टार्गेट बनावी ने अपने मेहनत करी रिया छे तंत्र अने पुलिस अने पूरा पूरा योगदान करे अने आ वावाझोड़ा ने अपने पूरे मिली ने एक एक शक्ति थी अपने सामना करिए हूँ एक आवी अपेक्षा पोरबंदर नी जनता थी करूँ छु। पोरबंदर जिला ने 3 NDRF नी टीम्स मड़ी छे अने SDRF SRP थी एक कंपनी जेमा अपने 4 टीम्स बनावी छे। आ टोटली 7 टीम्स ने अपने लोकल पुलिस साथे जो वल्नरेबल जो विस्तारों में वधारे शक्यता छे पानी भरवानी अने नुकसान थवानी त्या अपने टीम्स डिप्लॉय करी छे। साथे साथ दरेक पुलिस स्टेशन में अमारे अलग अलग जुदा जुदा टीम्स बनावामां आवी छे जेमा पुलिस साथे लोकल माणसों वॉलंटियर्स तरवैयाओ जो लोको पुलिस नी मदद करे छे आ प्रकार 8-10 लोकोनी दरेक गाम में दरेक विस्तार में अपने टीम्स बनावी छे जो स्थलांतरण में पण मदद करी रही छे अने अमे पोरबंदर नी जनता थी पण आमा सहयोग मळी रह्या छे। દરેક પોલીસ સ્ટેશનમાં એક જુદા જુદા પ્રકારના ઇક્વિપમેન્ટ્સની ફાળવણી થઈ છે સરકાર દ્વારા જેમાં અક્ષા લાઇટ છે આ લાઇટને આપણે વિના ઇલેક્ટ્રિસિટીને જનરેટર ઉપરથી આપણે છોટા જનસેટ ઉપરથી આપણે યુઝ કરીએ છીએ જેથી આપણે બહુ યુઝફુલ છે। આ સિવાય લાઈફ જેકેટ્સ રસ્સા આ જુદા જુદા ટોર્ચેસ બેટરી અલગ અલગ પ્રકારના અમારી પાસે ઇક્વિપમેન્ટ છે જેથી આપણે વાવાઝોડામાં આપણે સામના કરી શકીએ। જતા જતા ફરી નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સહિતના દરિયાકાંઠા પર મંડરાઈ રહ્યો છે તોકતે વાવાઝોડાનો ખતરો। સરકારી હોસ્પિટલ સહિતનું તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું। વાવાઝોડાના પગલે પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર 2000 લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડાયા। જોગમાયા શ્રી પુતિયાઈમાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો। પુતિયાણાના ધારાસભ્ય સહિત અનેક સંતો મહંતોના અગ્નિ સંસ્કારમાં હાજર। પોરબંદરમાં વાવાઝોડાના પગલે દર્દીઓનું પણ સ્થળાંતર। સરકારી કોવિડ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર લઈ રહેલા 17 દર્દીઓ જૂનાગઢ ખસેડાયા। આ હતા અત્યાર સુધીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આજ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।